સર સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકારને ને બોલાવવા પાછળનો ઉદેશ્ય એ છે કારણ કે અત્યારે સર સૌરાષ્ટ્રમાં ચર્ચા ચાલી રહી છે ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી આ ત્રણેય વચ્ચેનો જે અત્યારે સમાચાર ચાલી રહ્યા છે એ બાબતે કારણ કે રાજુ સોલંકી ની વાત કરીએ હમણાં થોડા દિવસ કે ચાર કે પાંચ દિવસ અગાઉ એ ગાંધીનગર આવ્યા હતા હર્ષ સંઘવીને મળવાના હતા જોકે પાંડિયન સાહેબની સાથે એમને મુલાકાત કરી અને એમની માગ વગેરે જે છે એમણે રાખી અને એમાં એક માગ એવી હતી કે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવે હવે એ જે ગુનો નોંધવાની વાત કરતા હતા જયરાજસિંહ જાડેજાની સામે ગુનો નોંધવાની વાત કરતા હતા અને ગણેશ કોંડલની સામે ગુનો નોંધવાની વાત કરતા હતા પણ દાવ અહીંયા ઉલટો પડી ગયો છે ગુનો તો એમની સામે જ નોંધાઈ ગયો છે અને ફરફર્યું એક અગિયાર થી બાર ફરિયાદ નું આવ્યું છે તો મારે રાજુ સોલંકી કોણ છે એનો ગુના ઇતિહાસ શું રહ્યો છે એના વિશે વાત કરવી છે આપની સાથે જો રાજુ સોલંકી એક જમાનામાં કોંગ્રેસના જૂનાગઢના કોર્પોરેટર હતા ઓકે અચ્છા એ જેટલા ગુના એની સામે નોંધાણા છે એ ગુનાની એફઆરઆઈ મુજબ તમે કહો તો એ બૂટ લેગ ર એની વ્યાખ્યામાં આવે દારૂના ધંધામાં એ સંડોવાયેલા હતા એના ગુનાએ નોંધાણા છે આસપાસના લોકોએ કહે છે અને આ વાસ્તવિકતા છે પરંતુ આપણે ત્યાં રાજકારણમાં હંમેશા એવું હોય છે કે જ્યારે તમને કોઈ ઢાલ મળી જાય કે કોઈ બેનર મળી જાય તો અમુક ગુના તંત્ર જે છે એ આંખ મીચામણા કરતું હોય છે હવે રાજુ સોલંકી જે છે એ જુનાગઢ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પણ છે એનો દીકરો સંજય એ એનએસયુઆઈ એટલે કોંગ્રેસની વિદ્યાર્થી પાક કહેવાય એનો વળી પ્રમુખ છે એ પાછા દાંડિયા રાસમાં પણ કોરિયોગ્રાફી કરે છે એટલે ડાન્સર એ સારો છે ટૂંકમાં એનો મૂળ ગોત્ર કોંગ્રેસી એને કારણે જાહેર જીવન જાહેર જીવન ને કારણે શાખ સાખ ને કારણે ધાક આડા આવડા ગમે એવા તમે એ ધંધા અને આ બધું થયું એટલે એની સામે એક પછી એક પછી એક ગુના નોંધાતા ગયા પણ તંત્ર જે તે સમયે આંખ મીચામણા કરતું ગયું એટલે એને સામે છવ્વીસ થી ત્રીસ જેટલા અપરાધ એનો એના ભાઈ એનો છોકરો બે છોકરા છે સંજય થી માંડીને બધાય આ બધા સામે ટોટલ ત્રીસ ગુના થયા અને તેમ છતાંય તમે જુઓ ગઈકાલે એની ગુજરી કોર્ટ દાખલ ન થયો ત્યાં સુધી ગુનાની તો 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 ખબર જ બધાને એમ હતું કે આ એક અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એને વળી જયરાશી બાપુ ગોંડલના જે છે એના છોકરા એ માથા ભારે છે એટલે એમ કે એને પીડિત કર્યો છે માર્યો છે અને એ એટલા માટે માર્યો છે કે આ દલિત છે આનું બિચારાનું કોઈ નથી વગેરે વગેરે પણ જેમ 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 બધું બહાર વિગતો આવતી ગઈ એમ 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 પ્રજાને પણ અહેસાસ થતો ગયો અને એના જે સપોર્ટર્સ હતા રાજકીય પક્ષો જેમ કે કોંગ્રેસ એ કોંગ્રેસને પણ ખબર પડી કે આમાં બહુ રસ લીધા જેવું નથી કારણ કે અન્ય ન તો એક વાંકું આપના અઢાર છે એટલે રાજુ સોલંકી એનો દીકરો એનો પરિવાર એના જે કાંઈ કારનામા છે એ જોયા પછી જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય એને જેટલો સૌથી પેલા રસ લીધો તો આ ઘટનાક્રમમાં અને જયરાસિંહ બાપુને પણ હાકલા પડકારા કર્યા હતા એમાંથી પછી સિફત પૂર્વક થોડું ઘણું માઇલ કરી નાખ્યું એટલે કેવળ નિવેદન પૂરતો વિરોધ રાખ્યો એટલે આમ રાજુ સોલંકી કોણ છે તો એ મેં કીધું તે અનુસૂચિત જાતિના પ્રમુખ છે દલિત અગ્રણી છે બોલે કરા ફાડ છે હિંમત હિંમતમાં ભયંકર છે રાજ ચાર ચાસણી ચડે એવા એ અવળા હવળી હોળી ટપી જાય તો ગભરાય નહીં એવી વાતો છે એને જીવું મરવું બધું હરક્યું છે એને ત્યાં ગોંડલની જાહેર સભામાં કીધું હતું મારે જેલમાં રહેવું મેલમાં રહેવું બધું હરક્યું છે મને કાંઈ ફેર પડતો નથી ટૂંકમાં ને બાધે તો ભલે તાવ આવે એને કાંઈ ફેર પડતો નથી આવો જીગરનો ટુકડો તો છે જ પણ એ સારું જગ્યાએ વપરાણી હોત એની જીગર તો અત્યારે એનો ઇતિહાસ ક્યાંય જુદો હોત બલકે રોંગ સાઈડમાં આવેલો એટલે અત્યારે એને જેલવાસ સુધી પહોંચવું પડ્યું છે ઘણા લાંબા સમય સુધી અનેક પ્રકારના દુષ્કૃત્યો આચરતી રહે ગેંગ વાસેપુર આપણે ફિલ્મ જોયું ને એની જેમ કે એના મળત્યા લોકો ખંડણી પછી દાદાગીરી કરે જમીન મકાન પચાવી પાડે દારૂના ધંધા કરે વળી બીજા કોઈને કઈ ડરાવે ધમકાવે છેડતી કરે 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 રેપ જે તે આ બધું વર્ષો સુધી પાછું એમ એક બે ગુના અકસ્માતે થઈ જાય એમ નહીં એને પ્રોફેશન તરીકે જે માણસ અપનાવે એવા લોકોની કે એવી ટોળકીઓ એની સામે હમણાં જ આ ગુરસિંહ સરકારે કાયદો બનાવ્યો છે બે ત્રણ ચાર વર્ષથી ને અત્યાર સુધીમાં ગુજરાતમાં ચોથો કે પાંચમો એનો ગુનો નોંધાણો છે આ સ્થાપના થઈ ગુડસી કોટના ત્યારથી આ ચોથો કે પાંચમો કેસ છે ને અત્યાર સુધીમાં છવ્વીસ કે ત્રીસ જણા જેમાં અંદર ગયા છે પણ જે ટોળકી આ રીતે મેં કીધું તેમ ક્રાઈમ આચરે ક્રાઈમને પ્રોફેશન બનાવે કે એનો વ્યવસાય જ એ છે એમ કે બસ મારી ખાવું ટૂંકમાં એવું ફલિત થાય એની સામે ગુડસી કોટ લાગે છે નંબર વન નંબર ટુ એ ગંભીર એટલો છે પેલી વાત વળી કોઈ વકીલ ને રાખીને જામીન મેળવી એટલે પછી સાંજે વાંચતે ઘરે આવે અને મંડે ફૂફાડા મારવા આ કેસમાં એવું નથી કે તમે ગયા તો ગયા હવે ચાર્જશીટ જે છે એમાં પાછો મિનિમમ મેક્સિમમ એમાં ટાઈમ છે કે ત્રણ મહિનાની ભીતર જે તે અધિકારીએ આની ધરપકડ કરી હોય જે તંત્ર એ એને ત્રણ મહિનાની અંદર એની ચાર સીટ કરવાની એટલે પહેલી વાત કે નેવું દિવસ તો કન્ફર્મ થયા જેલમાં અને તેમ છતાં જો પોલીસ તરફથી તપાસની અધિકારી તરફથી એમ કહેવામાં આવે કે ભાઈ હજી કેટલીક તપાસ અમારે કરવાની બાકી છે કેટલાક સાહેબોના નિવેદન લેવાના બાકી છે કેટલાક પુરાવા એકત્રિત કરવાના બાકી છે તો અમને અવધિ વધારી દો એટલે કે નેવું દિવસમાં ચાર્જશીટ કરવાનું છે એ તમે ઓર વધારી દે તો એકસો એસી દિવસ કરી દે તંત્ર ઈ છૂટ છે એનો અર્થ એમ છે કે છ મહિના સુધી તો તમારે અત્યારે પેલા તો ભાઈ જેલમાં રહેવાના નક્કી જેની સામે ગુસ્સી કોટ થાય તેની વાત કરું છું એ લોકો એ પેલા તો ત્રણ છ મહિના તો જેલમાં અમસ્તે અમસ્તા રહીએ અને એવાય કેસમાં જ્યારે કે એના શત્રુ કોણ છે ગોંડલના જયરાજસિંહ જાડેજા એનો દીકરો ટૂંકમાં ઓફિશિયલ તો એનો દીકરો ગણેશ એ પણ જેલમાં છે પણ એ અત્યારે એવડો મોટો શત્રુ હોય જ્યારે

અને અફવા પાક હોય છે મરાયો પણ નરોવા કે કુંદરોવા એ તમે કહો નહીં ત્યાં સુધી તો સૈન્યમાં એક આખું સ્તબ્ધ થઈ ગયું આખું સૈન્ય સડક થઈ ગયું ઓ હો હો અસ્વસ્થામાં મરાઈ ગયો પણ તમે સાંભળો તો ખરા અસ્વસ્થામાં મીડિયામાં ચમકી ગયું છે એટલે હવે કોંગ્રેસે પણ કોંગ્રેસ પણ હવે છાસ ફૂકી ફૂકીને પીવે છે કારણ કે હવે એ રાજુ સોલંકી ને હીરો તરીકે પેશ કરવાની કોશિશ કરે તો એમાં કોંગ્રેસ ની પણ થોડીક ઘટે એમ છે કારણ કે લોકો હવે સમજી ગયા છે ભાઈ આટલા અપરાધ એની સામે પણ છે જયરાસી આ કરેલું કે સરકારે આંખ મીચામણા કર્યા કે સરકારે દાવ લીધો કે એ પછીની ઘટના છે પણ નિર્દોષ તો નથી એ તો નક્કી થયું કે ભાઈ નિર્દોષ નથી એટલીસ્ટ એટલે કે દનિત છે ગરીબ છે પીડિત છે અબડા છે સબળા છે એવી રીતે નથી મારો માયા આ પણ કઈ ઓછી માયા નથી એ તો નક્કી થયું એટલે કોંગ્રેસ હવે જો એને સપોર્ટ કરવા ખુલ્લે આમ નીકળે તો થોડી કોંગ્રેસની ઘટે

અને આ બધા અપરાધો જે છે સાબિત થઈ જાય તો મિનિમમ પાંચ વર્ષ અને મેક્સિમમ આજીવન કારાવાસ થાય